શું તમે તમારા ધાબા પર સોલર પેનલ ઇન્સ્ટોલ કરી દીધી છે અને સૂર્યના કિરણોથી સોલર પેનલ ચાર્જ થઈ રહી છે, પણ એ એનર્જીનું શું જે સોલર પેનલ ભેગી કરે છે? આ જ સવાલ આવે છે સૌથી સારી બેટરી ચૂઝ કરવાનો. તમે બિલકુલ ઈચ્છતા હશો કે તમારી સોલર બેટરી સારી હોવી જોઈએ, જેનાથી તમે વધારેમાં વધારે એનર્જી સ્ટોર કરી શકો. આજના વિડીયોમાં આપણે એ જ વસ્તુની વાત કરીશું કે જે એક સારી બેટરીમાં હોવી જોઈએ. પણ જો અત્યારે સુધી તમે સોલરને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો નીચેના બેલ આઇકનને દબાવો અને સોલર પાવરના રિલેટેડના ઇન્ટરેસ્ટિંગ વિડીયો પર અપડેટેડ રહો. જ્યારે બી તમે સોલર બેટરીનું ઓપ્શન્સ જોઈ રહ્યા હોય ત્યારે અમુક વસ્તુઓ ધ્યાનમાં રાખવી જરૂરી છે, જેમ કે બેટરીની કેપેસિટી અને પાવર રેટિંગ, તેનું વોરંટી ડ્યુરેશન, તેની રાઉન્ડ ટ્રીપ એફિશિયન્સી અને તેનું મેન્યુફેક્ચરર પહોંચ. હવે આપણે એક એક ફેક્ટરને ડિટેલમાં સમજીશું. સૌથી પહેલો ફેક્ટર છે તે છે કેપેસિટી અને પાવર રેટિંગ. બેટરીની કેપેસિટી તેની સ્ટોરેજ કેપેસિટીને મેજર કરતી હોય છે અને પાવર રેટિંગ ઇલેક્ટ્રિસિટીના આઉટપુટને અમાઉન્ટને ડિફાઇન કરતી હોય છે. એટલે તમારે તમારી સોલર પેનલ અને એનર્જીના કન્ઝમ્પશન પ્રમાણે આને સિલેક્ટ કરવાનું હોય છે. જો તમારી સોલર પેનલ સિસ્ટમ મોટી છે અને તમારે વધારે પડતા ઇલેક્ટ્રિસિટી યુઝ કરવાવાળા એપ્લાયન્સીસ યુઝ કરતા હો તો તમારે વધારે કેપેસિટીવાળી બેટરીની જરૂર છે, અને જો તમારી સોલર સિસ્ટમ નાની છે તો ઓછી કેપેસિટીવાળા બેટરીની જરૂર છે. બીજું ફેક્ટર તે છે ડીઓડી, એટલે કે ડેપ્થ ઓફ ચાર્જ. આ એ ડિફાઇન કરે છે કે બેટરી ખરાબ થયા વગર કેટલી વીજળી ઉત્પન્ન કરી શકે છે. અને આપણે એ રીતે સમજીએ કે બેટરી ક્યારે બી પૂરેપૂરું પાવર વાપરતી નથી, કારણ કે એમાં અમુક કેમિકલ્સ હોય છે જેને એનર્જીની જરૂર હોય છે ફરીથી બેટરીને ચાર્જ કરવા માટે. ફોર એક્ઝામ્પલ, જો તમારી બેટરી 20 કિલોવોટ અવરની હોય અને તેનું ડીઓડી 90% હોય તો તમે ખાલી 18 કિલોવોટ અવર પાવર જ યુઝ કરી શકો છો. એટલે જેટલું વધારે સારું ડીઓડી એટલી વધારે સારી બેટરી. ત્રીજું ફેક્ટર આવે છે તે છે વોરંટી. વધારે પડતી બેટરીઓ 5-15 વર્ષની વોરંટી સાથે આવે છે, એટલે તમારે વોરંટીનો પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ. હા, તમને એવું લાગતું હશે કે તમે વધારે પૈસા આપી રહ્યા છો, પણ વધારે વોરંટીવાળી બેટરી લેવાથી તમે ભવિષ્યમાં આવતા ખર્ચાથી બચી શકો છો. ચોથું ફેક્ટર છે તે છે રાઉન્ડ ટ્રીપ એફિશિયન્સી. રાઉન્ડ ટ્રીપ એફિશિયન્સી એ ડિફાઇન કરે છે કે બેટરી ચાર્જ થઈને તમે કેટલું વધારે આઉટપુટ યુઝ કરી શકો છો. માની લો કે તમારી બેટરી 10 કિલોવોટ અવરની છે અને તેની રાઉન્ડ ટ્રીપ એફિશિયન્સી 90% છે, તો તમે ખાલી 9 કિલોવોટ પાવર અવર જ યુઝ કરી શકો છો. એટલે જેટલું વધારે રાઉન્ડ ટ્રીપ એફિશિયન્સી એટલી વધારે સારી બેટરી. પાંચમું ફેક્ટર આવે છે તે છે મેન્યુફેક્ચરરનો. માર્કેટમાં બહુ બધા મેન્યુફેક્ચરર્સ છે અને અલગ અલગ પ્રકારની બેટરી બનાવે છે. પહેલાં તો બેટરી ખાલી વિદેશોમાં જ બનતી હતી, પણ દેશમાં વધતી ટેકનોલોજીના કારણે ઇન્ડિયન બ્રેન્ડની સારી ટેકનોલોજી અને અફોર્ડેબલ પ્રાઇસ સાથે માર્કેટમાં આવવા લાગી છે. અને આ બધા ઓપ્શન્સમાંથી સારી બેટરી સિલેક્ટ કરવું એક ડિફિકલ્ટ ટાસ્ક છે. પણ જો તમે આ વિડીયોમાં બતાવેલા ફેક્ટર્સને ધ્યાનમાં રાખશો તો આ ટાસ્ક તમારા માટે ઇઝી થઈ શકશે. આશા રાખું છું કે તમને આ વિડીયોથી ફાયદો થશે, અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવા